ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણના 135 ગામોના ખેડૂતો, પશુપાલકો તથા ગ્રામીણ વસ્તીને પીવાનું અને સિંચાઈનું પાણી પહોંચાડવાનો મુખ્યમંત્રી શ્રી ઉપેન્દ્રભાઈ પટેલે માનવીય સંવેદનાસ્પર્શી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પૂર્ણવિરામ. આ નિર્ણય મુજબ સુજલામ સુફલામ યોજના અન્વયે કસરાથી દાંતીવાડા ઉદ્વહન પાઇપલાઇન માટે રૂપિયા 1500 કરોડના કાર્યને મંજૂરી આપવામાં આવી છે. પૂર્ણવિરામ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાની ખાસ કરીને પાલનપુર તાલુકાની ગ્રામીણ વસ્તી, પશુપાલકો, ખેડૂતોની આ પાણી માટેની લોકલાગણી અને માંગણીનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. પૂર્ણવિરામ. આ બંને ઉદ્વહન પાઇપલાઇન યોજના સાકાર થવાથી અત્યાર સુધી નર્મદા મુખ્ય નહેરની સિંચાઈ સુવિધાથી વંચિત રહેલા બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રદેશના વિસ્તારોમાં સિંચાઈ સહિતના પાણીનો વિશ્વસનીય સ્ત્રોત ઊભો થશે. પૂર્ણવિરામ. રાજ્યના બહુધા વિસ્તારોમાં નર્મદાના પાણીનો લાભ આપવાના હેતુથી હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ તરીકેના કાર્યકાળ દરમિયાન 2004માં સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકી હતી. પેરેગ્રાફ. આ યોજનાના એક ભાગરૂપે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને નર્મદા જળ આપવા નર્મદા મુખ્ય નહેર આધારિત 14 પાઇપલાઇન યોજનાના આયોજનમાંથી 12 પાઇપલાઇન યોજનાઓ પૂર્ણ થઈને કાર્યરત પણ થઈ ગઈ છે. પૂર્ણવિરામ. હવે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાકી રહેલી 3000 ક્યુસેકની વાહન ક્ષમતા ધરાવતી 78 કિલોમીટર લંબાઈની ઉદ્વહન પાઇપલાઇન માટે 1566 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપી છે. પૂર્ણવિરામ. તેના પરિણામે બનાસકાંઠા જિલ્લાના 73 ગામોના 156 તળાવોને પાઇપલાઇનથી જોડીને નર્મદા જળ અપાશે. પૂર્ણવિરામ. આ ઉપરાંત પાટણ જિલ્લાના 33 ગામોના 96 તળાવો ભરવામાં આવશે. પૂર્ણવિરામ. આ કસરાથી દાંતીવાડા ઉદ્વહન પાઇપલાઇનથી સમગ્રતયા 252 તળાવો નર્મદા જળથી ભરાવાને કારણે અંદાજે 150,000 હેક્ટર જમીનને સિંચાઈ લાભ તેમજ 30,000થી વધુ ગ્રામીણ ખેડૂત પરિવારોને સિંચાઈ માટે, પીવા માટે અને પશુધન માટે પીવાના પાણીની સુવિધા વધુ સરળતાથી મળતી થશે. પૂર્ણવિરામ. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુક્તેશ્વર ડેમમાં નર્મદા જળ પહોંચાડવા 100 ક્યુસેકની વહન ક્ષમતાવાળી 33 કિલોમીટર લાંબી ઉદ્વહન પાઇપલાઇન યોજના માટે પણ 191 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. પૂર્ણવિરામ. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે બનાસકાંઠામાં સરદાર સરોવર નર્મદા મુખ્ય નહેરનો બહુધા પિયત વિસ્તાર પશ્ચિમ ભાગમાં આવેલો છે. પૂર્ણવિરામ.